જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આ વિડીયોમાં આપણા શાસ્ત્રોમાં કહેલ ધર્મના મહત્વની વાત કરશું મિત્રો સુખની અભિલાષા બધા રાખે છે પણ એ સુખ ધર્માચરણથી જ પ્રાપ્ત થાય છે માટે દરેક લોકોએ પ્રયત્નપૂર્વક પોતપોતાના ધર્મનું પાલન કરવું જોઈએ કોઈ પણ વ્યક્તિએ કોઈપણ પ્રકારથી ધર્મની હાનિ ન થાય તે ધ્યાન રાખવું જોઈએ અને નિરંતર ધર્માચરણ દ્વારા ધર્મનો સંગ્રહ કરવો જોઈએ કારણ કે ધર્મ અને અધર્મ જ દરેકને સુખ અને દુઃખ પ્રાપ્ત કરાવનાર છે શાસ્ત્રોમાં ચારે વર્ણો અને ચારે આશ્રમો માટે જે ધર્મ મર્યાદા પ્રતિપાદિત કરેલી છે તેનું અવશ્ય પાલન કરવું જોઈએ કારણ કે એ જ એમનું શાસ્ત્ર પ્રતિપાદિત સ્વધર્મ છે એનાથી વિપરીત જો કોઈ આચરણ કરે છે તો એ પાપનો ભાગી બને છે માટે સ્વધર્મનું પાલન એ જ પરમ શ્રેયકર પરમ કલ્યાણકારી છે ધર્મની વૃદ્ધિ થવાથી હંમેશા દરેક મનુષ્યનો અભ્યુદય એટલે કે વિકાસ થાય છે અને ધર્મનો હ્રાસ થતાં દરેકનો હ્રાસ થઈ જાય છે માટે ધર્મનો ક્યારેય લોપ ન થવા દેવો જોઈએ કરેલું પાપ એ જમીનમાં વાવેલા બીજની જેમ તત્કાલ ફળ નથી આપતું પરંતુ ધીરે ધીરે મોટું થતાં જ્યારે ફલ આપવાનો સમય આવે છે ત્યારે પાપ કરતાનો સમૂળ નાશ કરી નાખે છે અધર્મથી પહેલાં તો અમુક સમય સારું લાગે છે વૈભવ પણ જોવા મળે છે વિરોધીઓ અને શત્રુઓ ઉપર વિજય પણ મળે છે પણ પછી એનો સમૂળ વિનાશ થઈ જાય છે માનવ કોઈને હેરાન પરેશાન કે પીડા આપ્યા વગર પરલોકમાં સહાયક થાય એમ ધર્મનું પોતાની શક્તિ અનુસાર સંગ્રહ એ પ્રકારે કરવો જોઈએ જેમ કીડી અને ઉધઈ ધીરે ધીરે માટીની દીવાલ ઊભી કરે છે પરલોકમાં માતા પિતા કે સ્ત્રી પુત્ર અથવા પરિવાર આ કોઈ સહાયતા નથી કરતા ફક્ત ધર્મ જ સહાયક થાય છે એટલા માટે પ્રત્યેક મનુષ્યએ પ્રયત્નપૂર્વક ધર્મનો સંચય કરવો જોઈએ એક ધર્મ એ જ એવો મિત્ર છે જે મર્યા પછી પણ સાથે આવે છે બાકી બધા પદાર્થ શરીરની સાથે નષ્ટ થઈ જાય છે મૃત્યુ પછી શરીરને લાકડામાં સળગાવીને પરિવારજનો તો ચાલ્યા જાય છે પણ કેવળ ધર્મ જ તેની પાછળ પાછળ જાય છે એટલા માટે આપણી સહાયતાના હેતુસર ધીરે ધીરે ધર્મનો સંગ્રહ કરવો ધર્મની સહાયતાથી જ મનુષ્ય ઘોર નરકના કષ્ટોને પણ પાર કરી જાય છે મિત્રો નષ્ટ કરેલો ધર્મ નાશ કરે છે અને રક્ષા કરેલો ધર્મ રક્ષા કરે છે નષ્ટ કરેલો ધર્મ આપણો નાશ ન કરે એ વિચારથી ધર્મની રક્ષા કરવી જોઈએ આપણો ધર્મ કોઈ પ્રકારે ખંડિત હોય તો પણ તે શ્રેષ્ઠ છે પરંતુ બીજાઓના ધર્મ સર્વાંગ સંપન્ન હોવાથી પણ શ્રેષ્ઠ નથી કેમ કે બીજાના ધર્મ પર જીવવાવાળા જાતિથી પતિત થઈ જાય છે મિત્રો સ્ત્રી પુરુષ ધન ભાઈ માતાપિતા બહેન સગા સંબંધી સાસુ સસરા કુળના માણસો ધન ઐશ્વર્ય વિદ્યા રૂપ મોટું મકાન યૌવન યુવતીઓનો સમુદાય આ બધા મૃત્યુકાળમાં વ્યર્થ સિદ્ધ થાય છે ત્યારે એકમાત્ર ધર્મ જ સહાયતા કરે છે વિદ્વાનોએ આ શરીરને પાણીના પરપોટા માફક નાશવંત અને ક્ષણભંગુર બતાવ્યું છે આગલી પડે શું થઈ જશે એનું કોઈ પ્રમાણ નથી અર્થાત પ્રાણીઓનું જીવન દરેક ક્ષણે વિનાશ તરફ જાય છે આગલી ક્ષણે શું થાય તે નક્કી નથી એટલા માટે મનુષ્યએ પ્રતિક્ષણ પોતાના કલ્યાણનો વિચાર કરી અને આત્મકલ્યાણના સાધનનો વિચાર કરી તેમાં લાગી જવું જોઈએ અને એ સાધન છે ધર્મ અને તેનું પાલન મિત્રો આશા છે કે આ વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે કોમેન્ટમાં જણાવશો ફરી મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ